મિત્રો આ વાત છે અમદાવાદના દરવાજાઓની આજે શહેરમાંથી બહાર જવા અઢળક રસ્તાઓ છે પરંતુ જે તે સમયે ઓલ્ડ સિટી અમદાવાદમાં એકવીસ દરવાજા હતા એકવીસ દરવાજામાંથી સાત દરવાજા ભદ્ર કિલ્લાના તથા બાકીના દરવાજા શહેરના દરવાજા હતા ભદ્ર કિલ્લાની વાત કરીએ તો લાલ દરવાજા ભદ્ર દરવાજા ગણેશ બારી રામબારી બરાદરી દરવાજા જે માર્કેટ તરફ લઈ જતા ત્રણ દરવાજા જે જુમ્મા મસ્જિદ તરફ લઈ જતા તથા સલાપાસ દરવાજા જે ફક્ત રાણીઓ માટે વપરાતા શહેરી દરવાજાનો ઉપયોગ કંઈક આ રીતે હતો શાહપુર દરવાજા દિલ્હી દરવાજા ઉત્તર તરફનો માર્ગ સૂચવતા દરિયાપુર દરવાજો સૈનિકોની અવર જવર માટે કાલુપુર દરવાજો ખાદ્ય ખોરાકી માટે સારંગપુર દરવાજો શહેરના બહાર જવા માટે રાયપુર દરવાજો આમ જનતાની અવરજવર માટે આસ્ટોડિયા દરવાજા વેપાર માટે મહુડા દરવાજો જે ભૂત દરવાજો ગણાતો તે હંમેશા બંધ રાખવામાં આવતો જમાલપુર દરવાજો વડોદરા તરફ લઈ જવા માટે તથા ખાં દરવાજો એ ઇમરજન્સી એક્ઝિટ તરીકે વપરાતો રાયખડ દરવાજા સાબરમતી નદી તરફ જવા માટે હતો તથા ખાનપુર દરવાજા રાજાના ઉદ્યાન તરફ જવા માટે ઉપયોગમાં લેવાતો આ સિવાય અંગ્રેજો દ્વારા બે દરવાજા બનાવવામાં આવ્યા પ્રેમાભાઈ દરવાજા એટલે કે પ્રેમ દરવાજા જે ઇન્ડો સર્સનિક સ્ટાઈલમાં બનાવેલો છે તથા પાંચ કુવા દરવાજા અઢારસો ને માં રેલવે સ્ટેશન તરફ જવા માટે બનાવવામાં આવ્યો તો ચાલો મિત્રો અમદાવાદીઓને પરિચિત કરાવીએ અમદાવાદના દરવાજાઓથી છસો બાર માં સ્થાપના દિવસ નિમિત્તે